કેશવે સરપંચ તરીકે ગામની સેવા કરી, પણ સ્ત્રી અનામત બેઠક થવાથી હવે ધની સરપંચ બની. ધનીને શિક્ષણ તરફ રૂચિ હોવાથી અવૈધિક અને પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કરાવ્યા. પણ એવામાં ફરી દુષ્કાળ આવી પડ્યો, કેશવ પર આફત આવી. હવે ધનીનો સાથ છોડી કેશવે પોતાના પશુધન સાથે સ્થળાંતર કરવું પડ્યું. ધની પર હવે ગામ, આરોગ્ય અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી આવી પડી. પણ મેઘી જાણે એના કામમાં મદદ કરવા સાસરેથી પાછી આવી ગઈ હતી. ધની અને મેઘી, જગો, રામી હવે બધા શિક્ષણ લેતા થયા. ગામ આખામાં રાજસ્થાની ફોજી જેવી ભણવાની, નિરક્ષરતા સામે યુદ્ધ જેવી તાલાવેલી જાતિ હતી. આમ ધની સરપંચની જવાબદારી સંપૂર્ણ હિંમત સાથે અદા કરવા લાગી હતી. રાજસ્થાની ફોજીના મનમાં રહેલી અધૂરી ઈચ્છાઓને જાણે પૂર્ણતાનો કિનારો મળ્યો. બાળકો અને લોકોને ભણતા જોઈ એના મનમાં સંતોષની ભાવના જન્મી હતી. લઈ શકીએ એટલા માટે આપણે આ પ્રૌઢશાળા ચાલુ કરી છે. તો આજે શુભ શરૂઆત કરી દઈએ, બરાબર? હાલો, તો હું તમને અહીંયા બોલતા જાજો. ક કલમ નો ક, કલમ નો ક. હું બોલી લઉં ને પછી બોલજો. ક કલમ નો ક. પછી પહેલા તો સૂર્યના અસ્ત સાથે બેરું અંધકારમાં ડૂબી જતું, પણ હવે આ ગામમાં સાક્ષરતાનો સૂરજ રાત્રિના અંધકારમાં પણ પ્રકાશ પાથરવા લાગ્યો. ધનીબેન, મીઠી અને એવી અનેક અભણ મહિલા સાથે ગ્રામજનોના હૃદયમાં ક ખ ગ અને અંક ગણિતના સૂરજમુખી ખીલવા લાગ્યા. બધાનો વારો આવશે. ધનીબેન, તમે કરશો પહેલા? પણ બધું પહેલેથી આમ કરાવો ને જરા. ઉપરથી નીચે ક ક ધનીબેન સરપંચ તમે? હા. નમસ્તે. નમસ્તે. બોલો, શું હતું? મને અહીં આરોગ્ય સેવિકા તરીકેનો ઓર્ડર મળ્યો છે. હું ને મારી દીકરી એકલા જ છીએ, વિધવા છું. કાંઈ ચિંતા નહીં બેન, આવી જ જાઓ. આપ મકાન બકાન બધું ભાડે અપાવી દઈશું. ગામમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી, બધા બહુ મદદ કરશે. ને તમને તો ઘર જેવું લાગવા લાગશે. એટલે તો હું તમને મળવાને પૂછવા આવી હતી. તો પહેલી તારીખથી હાજર થઈ જઈશ. ભલે ત્યારે. ભલે.
આ ગામની સેવા કરજો, આવજો જો ત્યારે આવજો. પાણીના ટેન્કરની મંજૂરી 4 મહિનાની હતી ને સરકારને એમ કે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં પાછો થોડો વરસાદ થઈ જશે. ભગવાનની ઈચ્છા કાક જુદી જ લાગે છે. હા, મને એવું જ લાગે છે. 12 મહિનાની સાથે જ મંજૂરી લઈ લો ને. હા, હું એ જ કહું છું. આ વર્ષે છાંટો એ પડ્યો નથી. આ ટેન્કરની મંજૂરી માટે મને કલેક્ટરને મળવા જવું પડશે. હા, અને 2-3 સરપંચો ભેગા થઈ અને કલેક્ટરને મળવા તો જવાના જ છીએ. અને ધની, આ ખાણેત્રનું કામ હાલે છે, એમાં કોઈ માદુ સાજુ થાય તો એને જોવા માટે ડોક્ટર એકાદ આંટો મારી જાય કે પછી શક્તિની દવાની ગોળીઓ કંઈક આપી જાય, એવું કંઈક ગોઠવ. બાજુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે ડાક્ટર છે ને, એ આપણા ખાણેત્રાના કામ ચાલે છે ને, તે આવશે ને માંદાને તપાસશે ને જરૂર હશે ને તો દવાની ટીકડીઓ આપી દેશે. હા, ટીકડી આપી દીને ગયે ફરે. હા, કઈ સાલ તો સુખડી પણ મળી હતી. હા, એક સેવાભાવી સંસ્થા છે ને, તે આ વર્ષે સુખડીનું વિતરણ કરવાની છે. બરાબર. ને કહે છે કે પેટ ભરીને તાજા ઘીની સુખડી આપશે. પંચાયતે લાઈટના થાંભલા નખાવ્યા, સૌ પોતપોતાના ઘરની શોધ જોઈ છે, પણ મારા ઘરની સામે કેમ નો નખાવ્યો? કાકા, એમાં પોતાના ઘરની શોધ નો જોવાય, ઈ તો ઇલેક્ટ્રિક ખાતાએ નક્કી કરેલા માપે થાંભલા પડે. છતાં તમારે કેવું જોઈએ ને? હું પંચાયતનો સભ્ય છું, છતાં મારા ઘર આગળ એક કચરાની ગુની પણ તમે મુકાવી નથી. જુઓ, આપણે ગામની સેવા કરવા માટે આપ ભેગા થયા છીએ. આ નળ ને લાઈટના થાંભલાના નાના નાના લાભમાં પડવું ન જોઈએ. ખાણેત્રાના પૈસા પણ હવે નિયમિત રીતે ચૂકવાય છે. શનિવારે એના હિસાબો થાય છે અને 15-15 દિવસે એના ચૂકવણા થાય છે. કોઈ ની ફરિયાદ નથી ને. હવે તો નિશાળ પણ બરોબર ખુલે છે ને, પ્રૌઢ શિક્ષણના વર્ગો ને આ સાક્ષરતાના વર્ગો બધાય દેવીબેન બરોબર ચલાવે છે. જો ભાઈ, પંચાયત કચેરીમાં જ અવૈધિક શિક્ષણ ને સાક્ષરતા અભિયાનના વર્ગો ચાલે છે. ધનીબેન પણ હવે અંગૂઠાને બદલે સહી કરતા થઈ ગયા છે. તાલુકાના સરપંચોની મીટિંગમાં પણ એનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ટીડીઓ સાહેબે કહ્યું છે કે આપણા તાલુકામાં હવે કોઈ પણ સરપંચ અંગૂઠો પાડતો નથી. આ બધા ચમત્કાર તો દેવીબેનના છે. હવે બીજો મુદ્દો, જિલ્લામાંથી કાગળ આવ્યો છે અને કાગળમાં એવું લખ્યું છે કે સરકાર હવે દરેક પંચાયતને ટેલિફોન આપવા માંગે છે. આપણે જો રૂપિયા 1,000 ભરીએ તો આપણી પંચાયતને પણ ટેલિફોન મળે. તો પછી આપણે અહીંથી આખા ભારતમાં વાત કરી શકશું? હા હા, આખા ભારતમાં વાત કરી શકશું. આખા ભારતમાં? આ વલસાડ ને ધરમપુરમાં પણ? હા હા, કેશવો જ્યાં ખૂણે બેઠો હશે તે ખૂણે સીધી સીધી વાત થશે, જાણે આપણી રૂબરૂ જ બેઠો એમ. તો પૈસા ભરવાની વાત આપણે નક્કી કરી નાખીએ. સાવધાન, દુશ્મન મરવા પડ્યો છે. એક ધક્કા ઓર દો, દુશ્મન કો ઘેર લો. જીત અમારી હૈ. અબ ફૌજી કેપ્ટન બન જાયેગા, અફસર બન જાયેગા. ફૌજી યુદ્ધ મેં જીત ગયા, અબ કેપ્ટન બન જાયેગા, અફસર બન જાયેગા. એ બિચારો રાજસ્થાની ફોજી ફોજમાં દાખલ થવાનું કહેતો તો પણ ભણ્યો નહીં ના, એટલે ના થઈ શક્યો. અને એટલે તો ફોજીનો ડ્રેસ પહેરી હજી એ પાટી લઈને ઘૂમે છે. ખાણેત્રાના કામે ડાક્ટર સાહેબ આવે ને એવી અરજી તો આપણે કરી દીધી છે. હવે અમુક ગામો વચ્ચે આરોગ્ય ખાતાની ગ્રામ સેવિકા નર્સબેન હોય છે. એક નર્સબેન આવ્યા હતા ને પૂછતા હતા કે કદાચ મને અહીં મૂકશે તો આ ગરબડ ભાડે મળશે કે કેમ. હા હા, મળશે. ઈ કામ બહુ સારું થઈ ગયું.
તો આજે હવે મીટિંગ પૂરી કરીએ. આ મંદિરમાં રાત્રે ભજન રાખ્યા છે, તે ટીડીઓ મામલતદારને આમંત્રણ આવ્યું છે, એ કદાચ આવવાના છે. કદાચ નહીં, ચોક્કસ આવશે. ટીડીઓનો ડ્રાઈવર મને મળ્યો હતો, એણે કહ્યું કે કાલે રાત્રે ભજન છે તેની મને વર્દી છે અને કઈ વ્યવસ્થા છે કે કેમ એમ પણ પૂછતો હતો. તે શું વ્યવસ્થા કરવાની છે? શાંતિ છૂટશે પાંચ તંબુરાની
ढीले पड़ी गई छे तात, ओ ढीले पड़ी गई छे तात, तंबूरानी ढीले पड़ी गई छे तात, ढीले पड़ी गई छे तात, तंबूरानी ढीले पड़ी गई छे, ढीले पड़ी गई छे, ढीले पड़ी गई छे तात। ગાયનું ચોખ્ખું ઘી લઈ લ્યો, ઘી ફોજીએ ચંગના તાલે અને પાટી રૂપે બંદૂકને હથિયાર બનાવી નિરક્ષરતાનો જંગ જીતવા ગામના બાળકોને પોતાના સૈન્યમાં સામેલ કરી દીધા હતા. એને જ્યારે જ્યારે તક મળતી ત્યારે બાળકોને ભણવા માટે પ્રેરણા આપતો હતો. હવે કેપ્ટનની સાચી ફરજ બજાવવાનો એને સંતોષ હતો. બડાઓ કે ફોજી બન જાયેંગે, પઢના લિખના જો ના જાને, પઢના લિખના જો ના જાને, વો તો જગ મેં અંધા હૈ, વો તો જગ મેં અંધા હૈ, વો તો જગ મેં અંધા હૈ, વો તો જગ મેં देखो अभी हम सब लोग क्या करेंगे. हाँ अरे काना हम रास्ता वास्ते संडास थे उठो बोधा. સફાઈની જવાબદારી એકલી પંચાયતની નથી, આપણી બધાયની છે. ઓહો હો 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 હો, આવો આવો ધનભાઈ સરપંચ, તમે તો અમારા આંગણા પવિત્ર કર્યા. ખરેખર મોટા સાહેબા બની ગયા તમે તો. લે તું પણ આવો બોલીશ. આ તું કહેતી હતી ને કે તારી માને ઝાડા ઉલટી થઈ ગયા છે, તે હું જોવા આવી છું. તબિયત કેમ છે હવે એની? આ જો ને, આખી રાત હેરાન થયા છીએ. એ માં, સરપંચ સાહેબ આવ્યા છે. ધની બેન, સરપંચ સાહેબ. ઓહો, આવો સરપંચ સાહેબ, આવો. આ જોન, ઓ માં, ઓ ગોળી દઈ હમણાં જ આવશે. નમસ્તે બેન. નમસ્તે. કેમ માં, તમે વળી કેમ ધસાણા? શું ખાધું તું? હાલો નર્સ બેન આવી ગયા. આ જુઓ ને, ઝાડા ને ઉલટી, ખાંડ ને લીંબુ વાળું પાણી. આહા, એ તો અમને ભણવામાં પણ આવતું હતું કે જયારે ઝાડા ને ઉલટી થાય ને ત્યારે ખાંડ ને લીંબુ વાળું પાણી આપવાનું. તો એ તો કાલ રાત થી જ ચાલુ કરી દીધું છે. હમણાં ગામમાં ઝાડા ઉલટી ના વાવર છે. સીઝન જ ખરાબ છે. ઝાડા ચાલુ રહે ને ત્યાં સુધી આ ગોળી દેજો. હા, અને બંધ થઈ જાય બધા દેતા. માં હમણાં ધ્યાન રાખજો તમારું, આરામ કરજો. આ મેગી આવી ગઈ છે ને, ત્યાંથી આરામ આરામ છે હો. કાંઈ કામ કરવા દેતી નથી મારી દીકરી. ધની બેન, હું જાઉં, મારે જે ઘણા ઘર ફરવાના બાકી છે. ભલે આવજો. નમસ્તે. સરપંચ સાહેબા, હવે તમને અહીં આવવાની ફુરસત મળી ગઈ. લે મેકી, તું હવે આવું બોલીશ? તે બોલું જ ને. કાલે રાત્રે ભજનમાં મામલતદાર હારે બેઠી બેઠી ગામની વાતોમાં કેવી પરવણી હતી. તે તુલસી ને રામી ને કાનબાઈ ને બધા તને જોઈ ને ખૂબ પોસાતા હતા. તે કહે કે આપણી ધની તો જો આ મામલતદાર હારે બેઠી બેઠી કેવી વાતોના તડાકા મારે છે. જો ધની ભણીને તો વાત કરવાની આવડત આવી છે જ ને,
એક દી પંચાયત ની કચેરી માં બેસી હું પત્રકો માં સહી કરતી હતી, તે મને વિચાર આવ્યો કે આપણા ગામ માંથી આ નદી પસાર થાય છે, આ સૂકી તો સૂકી ચોમાસે આવે છે પણ એના પટ માં તો પાણી હશે ને? હા હા, તે પાણી તો હશે જ ને, આ પટેલો એ બોર નાખ્યા છે. ધની એ ધની, આપણે પાણી ભરવાની બહુ કઠણાઈ છે હો, એનું કઈ કર ને જરા. સાચું કહું, આ બોર નો વિચાર આવ્યો ને એટલે જ મેં દલપત ને પૂછ્યું, તો દલપત કે હોય જ ને, આ પટેલો પોતાની વાડીમાં બોર નથી ખોદાવતા. એટલે મેં કહ્યું તો લખ અરજી ને હાલા કચેરીમાં બોર ખોદે ઈ ને મળી આવીએ. તો દલપત કે ઈ તો ખાનગી કંપની વાળા બોર ખોદી દે, આ મામલતદાર સાહેબ ને ટીડીઓ સાહેબ અનુદાન આપશે. એટલે કાલે રાત્રે ભજન માં મામલતદાર હારે હાથ ઊંચા નીચા કરીને ઈ સમજાવતી હતી કા? હા, ભજન માં મામલતદાર સાથે વાત કરી, અનુદાન ની વાત નક્કી થઈ, હવે પંચાયત ના ખર્ચે બોર થશે. તો મેગી, આ તારે ને મારે છેક નદી સુધી પાણી ભરવા લાંબુ નહીં થવું પડે. એ વાત ધની, વાહ, આ સાંભળીને મારું તો સેલો ચડી ગયો. હાલો તઈ હું અંદર આરામ કરું હો. ને મેગી, એક મોટો હવાડો બનાવશું અને પછી ધરમપુર સુધી લાંબી થવાની કોઈને જરૂર નહીં પડે. આકાશવાણી ભુજ. હવે સાંભળશો સમાચાર. ગુજરાતના કચ્છ વિસ્તારમાં લખપત, અબડાસા, નખત્રાણા બંને જેવા વિસ્તારોમાં દુષ્કાળનું ભયંકર ચિત્ર ઉપસ્થિત થયું છે. આ દુષ્કાળનો સમય જો લાંબો સમય ચાલશે તો આખા ભુજ વિસ્તાર બેકાર બની રહેશે અને માણસોને પશુઓના ઉકરડા ઉપરાશે એવું દુષ્કાળનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો હવે સાંભળશો કચ્છી લોકગીત અને નૃત્યનો કાર્યક્રમ.25% પંચાયત ના ખર્ચે બોર ખોદાશે. આ ગોગા બાપા ના આશીર્વાદ ઉતરશે ને તો પાણી ની તો રેલમ છેલ થઈ જશે. હા હો, પછી તો આ દુકાન ના વરમાં આપણું ગામ છોડીને કોઈને જાવ નહીં પડે. ધનીબેન, ધનીબેન, તમને તો સોતતા સોતતા થાકી ગયો, પછી તો વાવડ મળ્યા કે તમે અહીં પાણી ભરવા આવ્યા છો. હા, પણ એવું શું કામ પડી ગયું ઈ તો કહો. અરે, સરકારમાંથી કાગળ આવ્યો છે એના ખુશ ખબર દેવા આવ્યો છું. પંચાયતનો ટેલિફોન મંજૂર થઈ ગયો. પોસ્ટ માસ્ટર કહેતા હતા કે આપણા ગામને 10 ટેલિફોનનું બોર્ડ મંજૂર થઈ ગયું. હા, કે 5 વેપારીને, એમાં 3 પટેલને મળશે, 1 મંદિરને અને 1 ટેલિફોન પંચાયતને મંજૂર થયો. હવે પંચાયતમાં બેઠા બેઠા જિલ્લે, તાલુકે રૂબરૂ ટીડીઓ મામલતદાર સાથે બેસી અને વાત કરીશું. અને હવે તાલુકે ધક્કા બંધ. ખરેખર
ક્યારે આવશે ફોન? અરે ધની, તારી આંખમાં આંસુડા? આ આંસુ નથી, આ તો હરખના મોતી છે. ભગવતભાઈ, ધરમપુર સુધી પણ વાત થઈ શકે ને? અરે ધરમપુર તો શું, દુનિયાના છેડા સુધી વાત થઈ શકે. અચ્છા બેરુ ગ્રામ પચાસ થી બોલતે હો? હા હા, ભલે ભલે સર, ચાલુ હો ગયા ટેલિફોન? હા હા, ભલે ભલે, ઓકે. આપકા નંબર હૈ 2389?